બાળકો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? એલપીએસ સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું પત્ર લેખન. પત્ર લેખન એક કળા છે. રોજિંદા વ્યવહારમાં પત્ર લેખન અત્યંત જરૂરી છે. સરળ અને વિવેકી ભાષામાં સુંદર અક્ષરે લખાયેલો પત્ર વાંચવો સૌને ગમે છે. પત્ર લેખન છે એ આપણી રોજિંદી કળા છે. રોજિંદા વ્યવહારમાં પત્ર લેખન અત્યંત જરૂરી બને છે. સરળ અને સાદી ભાષામાં સરસ લખેલો હોય તો સામેવાળા હોય એને વાંચવો પણ ગમે છે. તો આપણે પહેલું જોઈશું સરનામું. આપણે પત્રમાં પોતાનું સરનામું અને તારીખ પત્રના ઉપરના જમણા ખૂણામાં લખીએ છીએ. જેમ કે પ્રણવ બી પટેલ, 3 જલારામ પાર્ક, નારાયણપુરા, અમદાવાદ. તારીખ આપણે અહીંયા તારીખ મારીશું 6/9/2021. બરાબર. તો આપણે આ જ્યારે પત્ર લેખન કરીએ ત્યારે સરનામું પણ જરૂરી જ ગણાય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ સંબોધન. આપણાથી મોટી ઉંમરની વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શરૂઆતમાં આપણે પૂજ્ય લખી સંબોધન કરીએ છીએ. આપણાથી મોટા વ્યક્તિને લખતા હોય ત્યારે આપણે પરમ પૂજ્ય કે પૂજ્ય લખીએ છીએ. જેમ કે પૂજ્ય મામા, પૂજ્ય દાદાજી, પૂજ્ય મોટી બહેન વગેરે આદરણીય સંબોધન પણ કરી શકાય છે. આપણી સરખી ઉંમરની વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શરૂઆતમાં પ્રિય કે સ્નેહી લખી સંબોધન કરીએ. જેમ કે પ્રિય મિત્ર, જ્યારે આપણે આપણાથી મોટા વ્યક્તિને લખીએ છીએ ત્યારે આદર આપતા આપણે પત્ર લખવો પડે છે. જ્યારે કે પૂજ્ય, આપણી સરખી ઉંમરની વ્યક્તિને આપણે જ્યારે પત્ર લખીએ ત્યારે પ્રિય સ્નેહી પ્રિય મિત્ર એવી રીતે આપણે લખીએ છીએ. આપણાથી નાની ઉંમરની વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શરૂઆતમાં ચિરંજીવી જી કે વહાલા વહાલી જેવા સંબોધન કરીએ. જેમ કે ચિરંજીવી ઉષ્મી વહાલી સીમા. બરાબર. ત્યારબાદ પોઈન્ટ 3, પત્ર વસ્તુ. તો પત્ર લેખન કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે? આ પત્રનો મુખ્ય ભાગ છે તે લખતી વખતે લખાણ સમજાય એવું અને અક્ષરપ્રણક હોવું જોઈએ. પત્ર લેખન જ્યારે કરીએ છીએ ત્યારે આપણું લખાણ છે એકદમ સમજાઈ જાય એવું અને અસરકારક હોવું જોઈએ. દરેક વિગત માટે નવો ફકરો પાડવો જોઈએ. દરેક વિગત લખતા હોય ત્યારે નવો ફકરો પાડવો જોઈએ. વિગતો વિચારીને વ્યવસ્થિતનું લખાણ કરવું જોઈએ. વાક્યો ટૂંકા હોવા જોઈએ. આપણે જ્યારે પત્ર લેખન કરીએ છીએ ત્યારે એના વાક્યો છે એકદમ ટૂંકા અને વ્યવસ્થિત અને સચોટ અને સારા હોવા જોઈએ. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જે વિરામચિહ્નો આપણે 4 આવે છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, આ વિરામચિહ્નો છે 4, એનો ઉપયોગ વ્યવસ્થિત થવો જોઈએ. પત્ર લખાઈ ગયા પછી ફરી વાંચી લેવો જોઈએ. પત્ર આપણે એકવાર કોઈ બીને લખીએ છીએ તો આપણે ફરીવાર એનું એકવાર વાંચન કરવું જોઈએ. બરાબર. પછી છે પોઈન્ટ 4, સમાપન. સમાપન આપણે કરીએ છીએ. આપણે પત્ર પૂરો કરતાં પહેલાં વડીલોને પ્રણામ લખીએ અને નાનાને આશીર્વાદ કે શુભેચ્છા લખીએ. જેમ કે નયનના પ્રણામ, દાદાના આશીર્વાદ. આપણે જ્યારે સમાપન કરીએ ત્યારે પ્રણામ કે આશીર્વાદ શુભેચ્છા પાઠવતા હોય કે આશીર્વાદ. બરાબર. પછી પોસ્ટ. પત્ર પરબીડિયા કે કવરમાં મૂકી બંધ કરવું. પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું સરનામું લખવું. જેમ કે પત્ર મેળવના આપણે જેને પત્ર લખ્યો હોય એ પત્ર મેળવતા હોય એનું પૂરું સરનામું આપણે લખવું પડે છે. જેમ કે રાજેશભાઈજી 55 જય વિષ્ણુ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ. બરાબર. આ રીતે પત્ર લેખન જ્યારે કરીએ છીએ ત્યારે આટલી બાબતો આપણે ધ્યાન રાખવું પડે છે. ઓકે. હવે આપણે પત્ર લેખન કરીશું. તો પહેલો પત્ર. તમે તમારા મામા સાથે એક અઠવાડિયું બહાર ગામ ફરવા જવાના છો તેની જાણ કરતી રજા ચીઠ્ઠી તમારા વર્ગને લખો. બરાબર. તમે તમારા મામા સાથે અઠવાડિયું બહાર ગામ જવાના છો એની જાણ કરવા માટે આપણે વર્ગને રજા ચીઠ્ઠી લખવી પડે છે. તો આપણે લખીશું વસંત પી પટેલ, તારીખ 12/7/2018. તો અહીંયા આપણે જેનું નામ છે એ લખીશું. તારીખ આપણે આજની લખીશું 6
6/9/2021 પૂજ્ય ગુરુજી તો આપણે પૂજ્ય ગુરુજી જ લખીશું બધા સાદર પ્રણામ મારા મામા અમેરિકાથી આવ્યા છે મારે તેમની સાથે ઉત્તર ભારત ફરવા જવાનું છે તેથી હું તારીખ 13/7/2018 થી 19/7/2018 સુધી શાળાએ આવી શકું તેમ નથી તો મારી એક અઠવાડિયાની રજા મંજૂર કરવા આપ સાહેબ શ્રી યા ટીચર હોય મેમ હોય તો મેમ શ્રી ને નમ્ર વિનંતી છે પછી લખવાનું હું અઠવાડિયાનું બધું ઘરકામ થોડા વખતમાં પૂરું કરી લઈશ આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી પસંદ ધોરણ 4 નંબર 15 કે આ રીતે લખવાનો રહેશે આ પત્ર લેખન છે એ હું તમને હોમવર્ક એપ્લિકેશનમાં મોકલાવીશ ઓકે બધાને સમજાઈ ગયો હશે તો આપણે અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું